સંકટ સમયમાં સૌથી પહેલા સર્વિસ આપતી સેવા એટલે કે 108નો પ્રોજેક્ટ, વિશેષમાં ખિલખિલાટ, મહિલા અભિયમ, આરોગ્ય સંજીવની તથા એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ કે જે ફર્સ્ટ કોરોના વોરિયર્સ છે તેમને ઇનામ તેમજ સર્ટિફિકેટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સાથે સાથે જૂનાગઢ ખાતે પાયલોટ ડેની સાદગીપૂર્ણક ઉજવણી કરવામાં આવી. સંકટ સમયમાં સૌથી પહેલા સર્વિસ આપતી સેવા 108ની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. માત્ર એક ફોનમાં સેવા આપતી સંસ્થા 108 દ્વારા 26મી મેના પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી. કુદરતી આફત હોય કે બીજી કોઈ કોરોનારૂપી મહામારી, 108 ઇમરજન્સી સેવા તેમજ 108ના બીજા પ્રોજેક્ટ જેવા કે ખિલખિલાટ, મહિલા અભિયાન, આરોગ્ય સંજીવની, 1962 એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ છેલ્લા ઘણાથી 24 કલાક દિવસ રાત જોયા વગર લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે. તેમનો માત્ર એક જ સંકલ્પ છે, માનવ જીવન બચાવવું અને આ મહામારીમાં લોકોને વારે આવવું. તેવા જ સાહસિક કર્મચારીઓને પાયલોટ આજે ઇન્ટરનેશનલ પાયલોટ ડે નિમિત્તે જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના 108 ઇમરજન્સી સેવા દ્વારા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરી અભિવાદન કરવામાં આવ્યું. અને અત્યારે આજે 26મી છે, પાયલોટ દિવસ તરીકે અમે 108 તારીખમાં ઉજવવામાં આવે છે અને આજે અહીંયા અમારે લોકોને જે વર્ષ દરમિયાન સારી કામગીરી કરીએ છીએ તે બદલ સન્માનિત કરવામાં આવે છે. ટોટલ આજે 3 જિલ્લામાંથી EMT અને પાયલોટને બોલાવવામાં આવ્યા છે અને સન્માનિત કરવામાં આવે છે. કઈ પ્રકારની કામગીરી હોય છે? કામગીરીમાં એવું છે કે જે કોઈ સારા કેસ કરીએ છીએ અને જેમાં CPRને આપીએ છીએ અને જો ક્રિટિકલ કેસ હોય છે એમાં જે લોકોનો જીવ બચે છે એવી કામગીરી છે. બીજી જે ફોટોગ્રાફી છે, નોમિનેશન એના માટેની, બેસ્ટ ડ્રાઇવિંગ માટેની, પછી ડ્રોઈંગ છે, એવી રીતે વિવિધ જે સ્પર્ધાઓ આવે છે એના માટે પણ સન્માનિત કરવામાં આવે છે. વાવાઝોડાને લઈ પણ આપણી યુવરાજ ચીજાલા, ગીર સોમનાથ જિલ્લાના અધિકારી છું અત્યારે 108માં. અને આજરોજ 26મીના રોજ પાયલોટ દિવસ નિમિત્તે હાલમાં જૂનાગઢ ખાતે ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ એમ ત્રણેય જિલ્લાના પાયલોટ અને સન્માનિત કરવામાં આવ્યા. કોરોના વોરિયર્સના સમયમાં જે કાર્યકાળમાં કોરોના પોઝિટિવ અને પોતાના સ્વજન ગુમાયા હતા એવા લોકો પણ ટૂંક સમયમાં ડ્યુટી ઉપર પરત ફરેલ એને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ તો કેટલા જિલ્લાને આવનારા દિવસોમાં પરિસ્થિતિ ગમે તેટલી પણ વિકટ બને પરંતુ લોકોના જીવ બચાવવા માટે તેઓ તત્પર છે તેવો ઉત્સાહ પણ 108 ઇમરજન્સી સેવાના પાયલોટ મિત્રએ બતાવ્યો છે. પાયલોટ ડેની ઉજવણી અને આધાર મીટિંગ માટે દરેક વર્ષે એવોર્ડ માટે કામગીરી કરનાર IMD અને પાયલોટને સારી કામગીરી બદલ ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. 108 પ્રોજેક્ટ હેડ જયેન્દ્ર વાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે 26મીના રોજ પાયલોટ ડેની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં 108 દ્વારા ગુજરાતમાં 13 ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જ્યાં 108 ગ્રુપ દરેક જિલ્લામાં જઈ સાદાઈથી ઉજવણી કરી 108ના કર્મચારીઓને બિરદાવશે. કોરોનાનો સમય હજી પૂરો નથી થયો, આવનારા દિવસોમાં વધુ સારી કામગીરી માટે શું કરી શકાય તે બાબતને લઈને ગ્રુપ બનાવી દરેક જિલ્લામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે લોકોને જે 108 સર્વિસનો જે ભરોસો છે તેને ટકાવી રાખવા માટે તેઓ તત્પર છે. લોકો પણ 108ની કામગીરીને બિરદાવી રહ્યા છે. જૂનાગઢના CDHO CA મહેતા, ADHO ચંદ્રેશ વ્યાસ, 108 પ્રોજેક્ટ હરિન્દ્ર વાળા, પાર્થ પંચાલ, HR ડિપાર્ટમેન્ટ પ્રતિક પટેલ તેમજ 108ના પાયલોટ મિત્રો હાજર રહી આ દિવસની ઉજવણી કરી. જે ક્વાર્ટરલી એવોર્ડ્સ હોય છે એમાં ક્વાર્ટરલી એવોર્ડની અંદર એ લોકોને જે સારું કામગીરી કરતા હોય છે 108માં અમારા IMT અને પાયલોટ જે કર્તવ્યનિષ્ઠ કામગીરી કરતા હોય છે અને સાથે બીજા પ્રોજેક્ટ છે, મોબાઈલ હેલ્થ યુનિટ છે, 181 છે, ખિલખિલાટ પ્રોજેક્ટમાં સારું કામગીરીવાળાને એક ટોકન ઓફ એપ્રિશિએશન કહી શકીએ, એક ગિફ્ટ અને સર્ટિફિકેટ આપીએ છીએ. આજે આપણે ભેગા થયા છે એ પાયલોટ ડે સેલિબ્રેશન અમે 26મે પાયલોટ ડે તરીકે ઉજવીએ છીએ. આપણા જે કરંટ સિચ્યુએશનની કોરોના ટાઈમમાં દર વખતે અમે રિજિયન લેવલે કરતા પણ આ ટાઈમ એવો નથી કે અમે લોકોને એકત્રિત કરી શકીએ ને એમને આપણે ન ભેગા થઈએ, લોકો જેમ બને એમ ઓછા એકત્રિત થાય એટલે નાના ગ્રુપની અંદર જે અમે 13 જેટલા ગ્રુપ બનાવ્યા છે આખા ગુજરાતમાં અને દરેક ટીમ દરેક અલગ અલગ રિજિયનમાં જઈ 13 જગ્યાએ જશે અને આ રીતે નાના ગ્રુપમાં એ લોકોને એપ્રિશિએટ કરશે, કોરોનાની કામગીરીને બિરદાવશે અને સાથે સાથે હવે આપણે શું આગળ કરવું, કોરોના સમય હજી પૂરો નથી થયો, એ સિચ્યુએશન પાછી નેક્સ્ટ લેવલે શું આવે, હજી આપણે કેટલી સારીગીરી કામગીરી કરી શકીએ એ માટેનું આખો એક એજન્ડા લઈને અમે એક ટીમ કરી અને રિજિયન વાઇઝ અમે અત્યારે મીટિંગ કરીએ છીએ અને સાથે સાથે વનરાજ ચૌહાણ, GTV ન્યૂઝ, જૂનાગઢ.